જય શ્યામનારાયણ. આજે આપણે બોધાયન પ્રમેય, ભારતીય ગણિતજ્ઞ બોધાયનના પ્રમેયની ચર્ચા કરીશું. લગભગ ઈસવીસન પૂર્વે BCEમાં 800 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા આપણા ગણિતના તજજ્ઞ થઈ ગયા, એમને કંઈક આવું કહેતા હતા કે લંબચોરસના વિકિરણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ અને તેની બાજુથી બનતા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો સમાન હોય છે. હવે આ જ વસ્તુ છે ને એ પાયથાગોરસના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને પરીક્ષામાં એવું પૂછી શકે કે બોધાયનનો પ્રમેય લખો અને સાબિત કરો, તો પાયથાગોરસની પ્રતિજ્ઞા લખવાની ને સાબિત કરી દેવા, અથવા તો તમને એવું કે બોધાયનનો પ્રમેય સાબિત કરો, તો પાયથાગોરસનો જે પ્રમેય છે એ આપણે સાબિત કરી દેવા. એકદમ સહેલમ સહેલું છે. તને પાયથાગોરસનો પ્રમેય તરીકે ઓળખાય, બરાબર છે? પાયથાગોરસનો પ્રમેય શું કહે છે તો એ જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. આ પાયથાગોરસના પ્રમેયની પ્રતિજ્ઞા છે. તો આપણે સૌથી પહેલો એક કાટકોણ ત્રિકોણ દોરવો પડે. એક કાટકોણ ત્રિકોણ દોર્યો. આ કાટકોણ ત્રિકોણની અંદર બી એક કાટખૂણો છે, બરાબર છે? સારું, તો આપણે પક્ષની અંદર એટલે લખીએ કે ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટકોણ છે. સરસ, સાધ્ય. જે સાબિત કરવાનું છે આપણે સાધ્યમાં લખવાનું છે. તો બી ખૂણાની સામેની બાજુ એટલે કર્ણ કહેવામાં આવે છે, એટલે કર્ણનો વર્ગ. તો એસી નો વર્ગ બરાબર કર્ણ સિવાયની બે બાજુઓ એ બી અને બી સી એ કાટખૂણો બનાવતી બાજુઓ છે. તો એ બી નો વર્ગ વત્તા બી સી ના વર્ગ, આ રીતનું આપણે સાબિત કરવાનું છે. ઓકે, સાબિતી. સાબિતીની અંદર આપણે સૌથી પહેલો એવું કંઈક કરીએ કે ભાઈ બીડી, એક બીડી ભેદ દોરીએ, કર્ણ ઉપરનો ભેદ દોરીએ છે, લંબ એ સી દોરીએ, દોરો એવું લખી નાખી. કર્ણ ઉપર બીડી મેં એક ભેદ દોરી દીધો, 90 અંશનો ખૂણો બનાવે વેદ એટલે. અને વેદની વ્યાખ્યા શું છે કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુએથી તેની સામેની બાજુને લંબ રેખાખંડને ત્રિકોણનો વેદ કહેવામાં આવે છે. તો આપણે વેદ દોરી દીધો. અચ્છા, હવે આ જે વેદ દોરેલો છે તો એ વેદની અંદર, વેદને કારણે આપણી પાસે ત્રિકોણના અંદર બીજા બે ત્રિકોણ બને છે. અને એક આપણો મૂળભૂત ત્રિકોણ તો છે જ, એમ ત્રણ ત્રિકોણ છે. આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ, એક આ બાજુનો ત્રિકોણ છે, એક આ બાજુનો ત્રિકોણ છે, અને એક આપણો મૂળ ત્રિકોણ તો છે જ. તો આપણે એમાંથી એક ત્રિકોણ લઈએ, આ બાજુનો જે ત્રિકોણ છે એ ત્રિકોણ લઈએ. ત્રિકોણ એ બી બી અને આપણો જે આ મૂળ ત્રિકોણ છે આપણો એ બી સી, એ બંને સમરૂપ છે. આવું પ્રમેય 6.7ની અંદર સાબિત કરવાનું આવે છે. એટલે ડાયરેક્ટ મેં લખી નાખ્યું કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેદ બનાવવામાં આવે તો એનાથી બનતા બે ત્રિકોણ એ પરસ્પર સમરૂપ હોય છે અને તે મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે. તો એ પ્રમેય 6.7 છે જે, એને આધારે મેં લખી નાખ્યું કે ત્રિકોણ એ ડી બી સમરૂપ ત્રિકોણ એ બી સી આપણો મૂળ ત્રિકોણ, બરાબર. હવે એ કેવી રીતે, એકદમ સિમ્પલ છે. બી ખૂણો ને ડી ખૂણો 90 અંશના છે, એ ખૂણો સામાન્ય છે, એટલે ખૂબ સમરૂપતા પ્રમાણે આ બંને ત્રિકોણો સમરૂપ છે એવું આપણે સરળતાથી સાબિત કરી શકીએ. અચ્છા, તો હવે બે ત્રિકોણો સમરૂપ હોય તો એના બાજુઓનામાં પણ આપણે સમપ્રમાણમાં લખીએ છીએ. તો એ લખીએ એ બી, એટલે કે એ ડી બી છે, એમાંથી મેં પહેલું શિરોબિંદુ અને ત્રીજું શિરોબિંદુ લીધું એટલે એ ડી લીધું, ભાગ્યા હવે જે રીતે મેં ત્રિકોણ એ ડી બીમાં પહેલું શિરોબિંદુ અને ત્રીજું શિરોબિંદુ લીધેલું છે, પહેલું શિરોબિંદુ અને ત્રીજું શિરોબિંદુ મેં લીધેલું છે, પહેલું અને ત્રીજું આ ત્રણ શિરોબિંદુ હતા એ ડી બી, એમાંથી મેં પહેલું અને ત્રીજું શિરોબિંદુ લીધું, એ પ્રમાણે એ બી સીમાં પહેલું અને ત્રીજું શિરોબિંદુ કયું છે, એ સી છે, એટલે એ ડી ભાગ્યા એ સી બરાબર. હવે હું પહેલા બે લઉં છું, એ ડી ભાગ્યા તો આ બાજુ એ બી આવશે. ઓકે, હવે એ બી ભાગ્યા એસી બરાબર એ ડી ભાગ્યા એસી. તો હું આ એ બી આ બાજુ જે નીચે છે એને પેલી બાજુ લઈ નાખું એટલે એ બી નો સ્ક્વેર થઈ ગયો, એ બી ગુણ્યા એ બી એટલે એ બી નો સ્ક્વેર વચ્ચે બરાબર એ ડી ગુણ્યા એસી થશે. ઓકે,
આપણે હમણાં વાત કરી એ પ્રમાણે પ્રમેય 6.7 ની અંદર કે બનતા બે ત્રિકોણો એ પરસ્પર પણ સમરૂપ હોય છે ને એ મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે. તો આપણે ત્રિકોણ એડીબી લીધો તો બીજો ત્રિકોણ કયો છે? બીડીસી. મેં આ બાજુનો ત્રિકોણ લીધો, એ આપણો મૂળ ત્રિકોણ એબીસી, એને સમરૂપ છે, એટલે સમરૂપ ત્રિકોણ એબીસી. તો હવે આની અંદર પણ હું શું કરીશ, જે રીતે અહીંયા ગાડે મેં શિરોબિંદુઓ પહેલા ગાયા લીધેલા બાજુઓ પ્રમેયની અંદર પહેલું અને ત્રીજું, તો એ રીતે અહીંયા પણ હું લઈશ. બીસી પ્રમેય 6.7 પ્રમાણે લખવાનું કૌંસમાં, બીસી ભાગ્યા શું લખીશું નીચે, એસી બરાબર. હવે પહેલું બીજું એટલે બીડી એટલે કે ડીસી, સોરી ડીસી બીજું ત્રીજું, ડીસી ભાગ્યા બીસી. તો બીસી ભાગ્યા બીસી છે આ બાજુ, આ બાજુ બીસી ભાગ્યા એસી બરાબર ડીસી ભાગ્યા બીસી છે. તો બીસી ગુણ્યા બીસી એટલે બીસી નો વર્ગ બરાબર ડીસી ગુણ્યા એસી. ઓકે, હવે આ બંનેનો હું સરવાળો કરું એટલે હું આવું લખીશ, એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર, હવે એબી બરાબર શું છે, એડી ગુણ્યા એસી વત્તા બીસી નો વર્ગ બરાબર શું છે આપણી પાસે, ડીસી ગુણ્યા એસી. ઓકે, તો એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી, એસી બંનેની અંદર છે, વચ્ચે વત્તા કાનું ચિહ્ન છે, તો એસી આપણે સામાન્ય લઈ લઈએ છીએ, એટલે કૌંસની અંદર શું થઈ રહેશે આપણી પાસે, એડી વત્તા ડીસી રહેશે બરાબર. હવે આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ તો તમે, એડી એટલે આપણો પહેલો નાનો રેખાખંડ, ડીસી એને જોડેનો રેખાખંડ, આ બંને રેખાખંડને હું ભેગા કરી દઉં છું તો શું થઈ જાય છે, આખો રેખાખંડ એસી બને છે. એટલે હવે હું એ ડેશ ડી ડેશ સી છે માટે હું આવું લખી શકું કે ડી એડી વત્તા ડીસી બરાબર એસી. તો એડી વત્તા ડીસીની જગ્યાએ હું એસી લખી નાખીશ, એટલે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી કૌંસની અંદર ગુણ્યા એસી, એડી વત્તા ડીસી ઇઝ ઇક્વલ ટુ એસી, આકૃતિ પરથી એકદમ સ્પષ્ટ છે. એટલે આપણી પાસે હવે આવી ગયું એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ, જે સાધ્યમાં હતું એ આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. સોરી, આ રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય સરળતાથી સાબિત કરી શકીએ છીએ. પ્રમેય 6.6 અને પ્રમેય 6.8 એ બે બહુ અગત્યના છે તમારા પરીક્ષામાં પૂછાય એ માટે. તો તમારે આ બંને પ્રમેયો વારંવાર જોઈને વારંવાર લખીને તૈયાર કરવાના. ફરી મળીશું ત્યારે કંઈક નવું જોઈશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.